कवि जिनेन्द्र कविवर पंडित दौलतरामजी कृत छ ढाळा जैन समाजमां सारी रीते प्रचलित छे। अहींया छ ढाळा ने गागरमां सागरनुं बिरुद विशेषण आप्युं छे, केम के आटली नानी शास्त्रमां एटला बधा ऊंडा गहन भावो भर्या छे, अनेको शास्त्रना रहस्यो आमां समाणा छे, लाखो शास्त्रोनो निचोड आमां छे, એટલે એને ગાગરમાં સાગર કહ્યું છે। છ ઢાળામાં અહીંયા આપણે ચાર ગતિના દુઃખોનું વર્ણનમાં નરક ગતિનું અહીંયા ઉલ્લેખ કર્યો છે। તહા ભૂમિ પરસત દુઃખ ઈસો, બિચ્છુ સહસ ડસે નહીં તિસો, तहां राग श्रोणित वाहिनी, कृमि कुल कलित देह दाहिनी। तहां एटले के नरक भूमि मां जमीन स्पर्शवाथी एटलो दुख थाय छे के हजारो विच्छुओ डंक मारे तो पण एना जेवु दुख थतु नथी। त्यां राग श्रोणित वाहिनी लोही अने परु वहेवड़ावनारी एक वैतरणी नामनी नदी छे, जे कृमि कुल कलित नाना नाना क्षुद्र कीड़ाओथी भरेली छे અને દેહ દાહિની શરીરમાં દાહ ઉત્પન્ન કરવા વાળી છે। એ નરકની જમીનનો સ્પર્શ માત્ર કરવાથી નારકીઓને એટલું દુઃખ થાય છે કે હજારો વિચ્છુઓ એક સાથે ડંખ મારે તો પણ એટલું દુઃખ નથી થતું। લોહી અને નાના કીડાઓથી ભરેલી અને શરીરમાં દાહ ઉત્પન્ન કરવા વાળી વૈતરણી નદી છે, જેમાં શાંતિ લાભની ઈચ્છાથી નારકી પ્રવેશ કરે છે, પણ ત્યાં તો તેના પીડા વધારે ભયંકર થઈ પડે છે। જીવોને દુઃખ થવાનું મૂળ કારણ તો તેની શરીર સાથેની મમતા અને એકત્વ બુદ્ધિ જ છે। જમીનનો સ્પર્શ વગેરે તો માત્ર નિમિત્ત કારણથી છે। તે નરકમાં અસીપત્ર તરવારની ધાર માફક તીક્ષ્ણ પાંદડાવાળા સુમેર તરુના ઝાડ છે, જે શરીરને તરવારની માફક વિદારે ફાડી નાખે છે અને એવા પ્રકારની શીત ઠંડી અને ઉષ્ણતા ગરમી થાય છે કે મેરુ સમાન મેરુ જેવા પર્વતની બરાબર લોઢાનો ઘોડો પણ ગળી જઈ શકે છે। પાંચમી ઢાળના સારાંશમાં છ ઢાળામાં 12 ભાવનાઓનું સરસ વર્ણન કર્યું છે। આ 12 ભાવના તે ચારિત્ર ગુણના આંશિક શુદ્ધ પર્યાયો છે, તેથી તે સમ્યક દ્રષ્ટિ જીવને